वाला भाइयों ने बहनों, आप सर्व ने लोगोस बाइबल स्टडी तरफ थी प्रभु ईसुना जीवंत ने पवित्र त्रिएक नाम में हूँ प्रेमी सलाम पाठवु छू। आजनो दिवस 2 નવેમ્બર 2023 અને ગુરુવારનો દિવસ, નવા દિવસની ભેટને માટે આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ। આજે જે પ્રશ્ન છે એ તો ગીતશાસ્ત્ર તેનો 13મો અધ્યાય અને બીજી કલમ ત્યાં દાઉદ રાજા જે પ્રશ્ન કરે છે, ક્યાં સુધી મારા શત્રુઓ મારા પર ચડી વાગશે, ક્યાં સુધી મારા શત્રુઓ મારા પર ચડી વાગશે, આ પ્રશ્ન આપણે એનો ખુલાસો જોઈએ છીએ। એ પહેલાં કે દાઉદને જે ભરવાડ તરીકે, ગોવાળ તરીકે, ઘેટા બકરા ચારનારો પર્વત પર, એમાંથી પસંદ કરીને યહોવાએ એને ઇસરાયલનો રાજા બનાવ્યો સાઉલના પછી, એ આપણે જાણીએ છીએ। પણ સમુએલ દ્વારા એનો અભિષેક કરવામાં આવ્યો ત્યારે સમુએલ એના ઘરે જાય છે, એના બાપના ઘરે જાય છે અને એક પછી એક દીકરાને ત્યાં એની આગળ લાવવામાં આવે છે અને યહોવા કહે છે મેં એને પસંદ નથી કર્યો, કોઈ તારો દીકરો બાકી છે? તો કે હા, એ ઘેટા ચરાવવા ગયો છે, બોલાવે એને અને એને અભિષેક કર્યો। હવે અભિષેક કર્યો અને ત્યાર પછી 7 વર્ષનો સમય છે એને ગાદી મળતા, જે અધિકાર મળ્યો એને ઈશ્વરે પસંદ કર્યો પણ અધિકાર મળતા તો 7 વર્ષનો સમય લાગ્યો અને 7 વર્ષના સમયમાં એણે જે જે અનુભવ્યું છે, જે જે મુશ્કેલીઓ પડી છે, જે તકલીફો પડી છે, એને મારી નાખવા માટે પ્રયત્નો કર્યા, એને નીચો પાડવા માટે પ્રયત્ન કર્યા, એનું અપમાન કરવા પ્રયત્નો કર્યા, એ બધું 7 વર્ષમાં બન્યું છે। ત્યારે દાઉદ રાજા કહે છે કે ક્યાં સુધી મારા શત્રુઓ મારા ઉપર ચડી વાગશે। હવે દાઉદના જીવનમાં અવારનવાર જે પોતાના કહેવાય એવા વ્યક્તિઓ તરફથી મુશ્કેલીઓ ઊભી કરવામાં આવી, પોતાના જ વ્યક્તિ છે એમના તરફથી મુશ્કેલીઓ ઊભી કરવામાં આવી, પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા અને દાઉદને દૂર કરવા માટે, મારી નાખવા માટે જ પ્રયત્નો કરતા હતા અને દરેક વખતે દાઉદનો બચાવ થતો હતો અને દાઉદ રાજા કબૂલ કરે છે કે મારો બચાવ ઈશ્વરે કર્યો, યહોવાએ કર્યો। ત્યારે આ પ્રશ્નમાં જે શત્રુઓ છે ને, ક્યાં સુધી મારા શત્રુઓ, એક વચન નથી બહુવચન, ક્યાં સુધી મારા શત્રુઓ મારા પર ચડી વાગશે, તો એમાં 3 પ્રકાર બતાવવામાં આવ્યા છે આ પ્રશ્નમાં। જો ખુલાસો જોઈએ તો 3 પ્રકાર, પહેલી બાબત કે જે આપણી સફળતાને સહન કરી શકતી નથી। આપણે કોઈ પણ ક્ષેત્રમાં છીએ અને આપણે આગળ વધીએ છીએ, સફળ થઈએ છીએ, આપણા કાર્યમાં, આપણા પ્રોજેક્ટમાં, સેવામાં સફળ થઈએ છીએ, તો કેટલાકને એ ગમતું નથી, કેટલાકને ઈર્ષા આવે, અદેખાઈ આવે છે અને પછી પાછા પાડવા માટે સફળતા ન મળે એ પ્રયત્નો કરવા, જે પ્રયત્નો કરે એને પણ શત્રુ તરીકે આ કલમમાં ઓળખવામાં આવ્યા છે। એટલે વાસ્તવિક જીવનમાં શત્રુ જ છે। આપણે કોઈ પણ કાર્ય કરતા હોય, કોઈ પણ સેવા કરતા હોય, નોકરી કરતા હોય, ધંધો કરતા હોય, પણ આપણામાં પાછા પાડવા માટે જો પ્રયત્ન કરે છે, આપણી સફળતાને સહન કરી શકતા નથી, એ શત્રુ છે। બીજી બાબત કે શત્રુ એટલે દુષ્ટ લોકો। હવે નીતિવચનના પુસ્તકમાં તમે જો અભ્યાસ કરશો અથવા એક સાથે વાંચશો તો ત્યાં દુષ્ટ લોકો સંબંધી ઘણું બધું લખવામાં આવ્યું છે। એમાંનો જે સારાંશ છે ને, એ સારાંશ છે કે દુષ્ટ એટલે જે ઈશ્વરથી દૂર છે, ઈશ્વરની સંગતમાં રહેતો નથી, ઈશ્વરની આજ્ઞામાં રહેતો નથી, ઈશ્વરનું કહ્યું કરતો નથી અને જુદા જુદા તરંગો રચે છે એના હૃદયમાં, એ વ્યક્તિ દુષ્ટ છે, દુષ્ટ માણસ। ઘણી બધી વખતે આપણે જોઈએ છીએ કે એવા દુષ્ટ માણસો બહુ જ આગળ વધી ગયા હોય,
પણ એનો પણ ઉપાય છે, વિષશાસ્ત્ર 37 અને 73 તમે બંને સાથે વાંચજો વારાફરતી. તો દુષ્ટ લોકો. અને ત્રીજી બાબત કે જે શૈતાન છે એ આપણો શત્રુ છે. શૈતાન આપણા પર ચઢાઈ કરે છે, શૈતાન આપણા પર એટેક કરે છે. જે ઈશ્વરના લોકો છે, જેઓ ઈશ્વરમાં ચાલે છે, ઈશ્વરમાં માને છે, ઈશ્વરમાં વિશ્વાસ કરે છે, એવા લોકો પર શૈતાન અટક કરે છે, એટેક કરે છે. તો કહે છે ક્યાં સુધી મારા શત્રુઓ મારા પર ચડી વાગશે. તો આ ત્રણ બાબતો આ પ્રશ્નમાં સમજવાની છે. વાસ્તવિક જીવનની બાબત છે, આત્મિક બાબત છે, અને દુષ્ટ લોકો જે ઈશ્વરમાં નથી માનતા, ઈશ્વરથી દૂર છે એવા લોકો પણ છે. ત્યારે આ પ્રશ્ન દ્વારા પ્રભુ તેનો આશીર્વાદ, દોરવણી, સહાય અને સામર્થ્ય આપે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનો પ્રશ્ન સમજવામાં, સમજાવવામાં આત્માની દોરવણી, સહાય અમારી સાથે રાખો. પ્રભુ ઈસુના નામે આમેન.